હેલો ફ્રેન્ડ્સ, આપણે 12મા ધોરણમાં પહેલું જે ચેપ્ટર છે એની એક રીતનો દાખલો આપણે શીખી ગયા છીએ. ભાગ 1નો જે પહેલું ચેપ્ટર છે, વિષય પ્રવેશ, ભાગીદારી વિષય પ્રવેશ, એમાં આપણે 11 રીતો છે, એમાંથી એક રીત શીખી ગયા જે ઉપાડ પર વ્યાજની હતી. આજે હવે આપણે બીજી રીતની ચર્ચા કરીશું. તમને કહેલું હશે, ભાગીદારને મળતી કુલ રકમ શોધો. જ્યારે પણ ભાગીદારને મળતી કુલ રકમ શોધવાનું કહે ત્યારે તમારે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100+ કમિશનના ટકા, કમિશન સૌથી પહેલાં શોધવાનું આવશે તમારે. તો જે નફો આપેલો હોય, કુલ નફો, એની ઉપર ગણતરી થાય કમિશનની, એટલે નફો લખવાનો. કમિશનના ટકા 10 આપ્યા હોય તો 10, 9 આપ્યા હોય તો 9, 8 આપ્યા હોય તો 8, જે તમને કમિશનના ટકા આપ્યા હોય એ ઉપર લખી નાખવાના. 100માં એ ઉમેરીને નીચે લખી નાખવાના છે. જેમ કે 9% આપ્યા છે તો 109 લખો નીચે, 10% આપ્યા છે તો 110 લખો, 8% આપ્યા છે તો 108 લખો, 20 આપ્યા છે તો 120 લખો. જે કંઈ પણ ટકા આપ્યા હોય 100માં ઉમેરીને તમારે નીચે ભાગાકારમાં એને મૂકી દેવાનું છે. તો ચલો, આપણી પાસે એક રકમ છે, ઉદાહરણ બીજું ચોપડીમાં પેજ નંબર 15 ઉપર આ તમને રકમ આપેલી છે. જો ચોપડી ના હોય તો અહીંયાથી પણ તમે રકમ જોઈ શકો. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેમનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. અહીં શબ્દ વાપર્યો છે કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન. આ શબ્દ ઉપરથી દાખલો પકડવાનો છે કે આ જ રીત આવે. જો પેઢીનો નફો રૂપિયા 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? સૌથી પહેલાં શરૂઆતમાં આપણે શું શોધવાનું છે? કમિશન. સૌથી પહેલું સ્ટેપ કમિશન. 4 સ્ટેપ કરવાના છે મિત્રો, અહીંયા એક જ પહેલું સ્ટેપ કમિશન. તો સૌથી પહેલાં આપણે કરીશું 1,65,000 જે નફો છે તે ટકા તમને આપ્યા છે 10, નીચે લઈશું 100માં ઉમેરીને 110. આનું સાદુરૂપ આપતા તમને કમિશન મળે છે 15,000. કમિશન બાદ નફો શોધીએ તો 1,65,000 જે તમારો નફો છે એમાંથી કમિશન બાદ કરો, એટલે કે 1,65,000 માઇનસ 15,000 એટલે તમને મળશે 1,50,000. આ તમારું બીજું સ્ટેપ પૂરું થયું, કમિશન બાદ નફો. ફરીથી એકવાર નફો જે છે એમાંથી આજે 15,000 કમિશન શોધ્યું આપણે માઇનસ કરવાનું છે, એટલે 1,50,000 કમિશન બાદ નફો મળે. ત્રીજું સ્ટેપ, દરેક ભાગીદારની રકમ. આ જે કમિશન બાદ નફો આવ્યો એની ઉપર ગણતરી કરવાની છે. 1,50,000 ગુણ્યા કેટલા ભાગીદારો છે? 2 ભાગીદાર હોય તો 2 ભાગ કરો, 3 ભાગીદાર હોય તો 3 ભાગ કરો, એટલે કે 1/3. અહીં 3 ભાગીદાર છે, જે હંસા, હિતેશ અને વિજય 3 ભાગીદારો છે, એના 3 ભાગ કરતા દરેક ભાગીદારનો નફો આપણને મળે છે 50,000 રૂપિયા. ચોથું અને છેલ્લું સ્ટેપ, હિતેશને મળતી કુલ રકમ આપણને શોધવાની કીધી છે, એટલે હિતેશનું કમિશન, આજે કમિશન આપણે ઉપર શોધ્યું હતું પહેલા સ્ટેપમાં, એ 15,000. ત્યારબાદ નફો, દરેક ભાગીદારનો નફો, હંસાનો 50,000 આવ્યો, હિતેશનો 50,000 આવ્યો, વિજયનો 50,000 આવ્યો. આપણે તો ખાલી હિતેશનો જ જોઈએ છે, તો હિતેશનો 50,000 અહીંયા લખીશું, એટલે 15,000 કમિશન, 50,000 નફો. ટોટલ હિતેશને મળતી રકમ છે 65,000 રૂપિયા. ચલો મિત્રો, એક આવો જ દાખલો સ્વાધ્યાયમાં પણ તમને આપેલો છે, પ્રશ્ન નંબર 3 પેજ નંબર 30માં બીજા નંબરનો દાખલો છે. ધ્યાન રાખજો, અમૃતા અને દિવ્યાનું મૂડીનું પ્રમાણ 3:2 છે. મિત્રો, અહીં એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે જ્યારે આપણે દરેક ભાગીદારની રકમ શોધી ત્યારે 3 ભાગ કે 2 ભાગ કેમ કરીએ છીએ? ખરેખર તો એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતું હોવું જોઈએ. તો નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપણને રકમમાં આપેલ નથી. શું આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીના પ્રમાણમાં કોઈ દિવસ ગણતરી થતી નથી નફાની. આપણે નફાની ગણતરી નફા નુકસાનના પ્રમાણમાં જ કરવાની, જે અહીં આપ્યું નથી. ના આપ્યું હોય તો એવો નિયમ છે કે જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો શું કરવાનું? સરખા ભાગે વેચવાનું. જો 2 ભાગીદાર હોય તો 2 ભાગ કરો, 3 ભાગીદાર હોય તો 3 ભાગ કરો. ચલો ફરી એકવાર રકમમાં ધ્યાન રાખીએ. અમૃતા અને દિવ્યાનું મૂડીનું પ્રમાણ 3:2 છે. મૂડીનું પ્રમાણ આપણે લેવાનું નથી. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. એટલે આ જે શબ્દ આવે એમાં 8% કમિશન, એટલે રીત આપણી ખબર પડી જાય આપણને. જો વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? શરૂઆત કરીએ, પહેલું સ્ટેપ શું છે? કમિશન. નફો કેટલો? 96,876. કમિશનના ટકા કેટલા? 8. આગળ તમને કીધું એ રીતે શું લઈશું? 100માં 8 ઉમેરીને નીચે શું લેવાશે? 108. એટલે કમિશન તમને મળશે રૂપિયા 7,176. ચલો બીજું સ્ટેપ, કમિશન બાદ નફો, એટલે કે જે કુલ નફો છે 96,876
એમાંથી આ જે કમિશન આવે છે 71.76 એ માઇનસ કરી નાખીએ એટલે તમને મળશે રૂપિયા 89,700. હવે શોધવું છે દરેક ભાગીદારની રકમ, તો દરેક ભાગીદારની રકમ કોની ઉપર ગણાશે? 89,700 ઉપર. અહીં મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે મૂડીનું પ્રમાણ લેવાતું નથી, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, નથી આપ્યું એટલે જેટલા ભાગીદારો હોય એટલા ભાગ કરો, બે ભાગીદારો છે તો ભાગ્યા બે એટલે અહીંયા આપણને મળશે 44,850. અમૃતાને મળતી કુલ રકમ, તો આનું સૂત્ર શું હતું? કમિશન પ્લસ નફો. કમિશન આપણે સૌથી પહેલાં કેટલું શોધ્યું? 7,176. નફો આવ્યો 44,850 એટલે તમને અમૃતાને મળતી કુલ રકમ 52,026. આ તમારો જવાબ છે. તો મિત્રો અહીં આ બીજી રીત પૂરી થઈ. આગળ જેમ જેમ વિડીયો અપલોડ કરતો જઈશ એ પ્રમાણે 11 રીતોના આપણે દાખલા